નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ નંબર 1 ચિત્ર કે સંગ એટલે કે ચિત્રપાઠ એનો ચિત્ર નંબર 2 સમજવા માટે મળ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે ચિત્રની વાત કરેલી એની જરાક અમથું રિવિઝન કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ચિત્ર નંબર 1 જે કેવું સરસ એ દ્રશ્ય, એનું વાતાવરણ અને કઈ કઈ વસ્તુઓ હતી તેના વિશે આપણે જાણકારી મેળવી હતી. એની અંદર આપણને શાકભાજીવાળા, ફુગ્ગાવાળા ભાઈ, સાયકલવાળા ભાઈ, ઘણા બધા વાહન, ઘણા બધા ઘર, પોપટ અને બે માણસો, કૂતરાભાઈ પણ સૂતેલા હતા, મોચીભાઈ, આ બધી વાત કરેલી. અને એના દ્વારા મેં તમને કહેલું કે આપણે પ્રશ્ન નંબર 1 ચિત્રનું અવલોકન કરી અને એના પ્રશ્ન અને જવાબ લખવાના છે, જે તમે લખી પણ લીધા હશે. આ બધું તમારે ચિત્ર દ્વારા સમજી અને જોઈ અને લખવાનું પણ હતું. આજે આપણે જોઈએ ચિત્ર નંબર 2. એ જ ચિત્ર છે પણ કંઈક ઊંધી અસર છે એ આપણે જોઈએ. ચિત્રનું અવલોકન કરી જો તો શું દેખાય છે તમને? પહેલાંના ચિત્રની અંદર ખૂબ અને ખૂબ સારું વાતાવરણ આપણને દેખાતું હતું, પણ આમાં તો કંઈક અકસ્માત થયેલો હોય એવું આપણને દેખાય છે. તો ચાલો જોઈએ શું અકસ્માત છે. વિદ્યાર્થી મિત્રો, સાયકલવાલા ચાચા જબ સાયકલ કી ટાયર મેં ટ્યુબ મેં હવા ભર રહા થા તબ ટાયર ફટ ગયા. જ્યારે સાયકલવાળા કાકા છે એ સાયકલના ટાયરની અંદર હવા ભરતા હતા અને અચાનક ટાયર ફાટી ગયું. જો કેટલું બધું દ્રશ્ય ભયાનક લાગે છે, બીક લાગે એવું લાગે છે. કુંજ ક્યાં ક્યાં અસર હોય વહ આપ હમ દેખતે હૈ. સાયકલવાળા કાકા જ્યારે ટાયરના ટ્યુબમાં હવા ભરતા હતા ત્યારે ટાયર ફાટી ગયું, એટલે અચાનક આમ અવાજ આવે અને કંઈક થાય એટલે બધાની સ્થિતિ શું છે જોઈએ. કુંજણિયન કી ટોકરી ગીર ગઈ ઓર ફલ ભી નીચે ગીર ગઈ. શાકભાજીવાળા બેન છે એના ફળ અને શાકભાજી નીચે પડી ગયા. પીછે દેખો ગુબ્બારે વાલે કે ગુબ્બારે છૂટ ગયે. ફુગ્ગાવાળા ભાઈ છે એના હાથમાંથી ફુગ્ગા છૂટી ગયા. ફુગ્ગા છે એ તો હવામાં તરત જ ઉડવા લાગે છે, કારણ કે ફુગ્ગાની અંદર શું ભરેલું હોય છે? ગેસ. એટલે ફુગ્ગા પણ આકાશમાં આમ તેમ ઉડવા લાગ્યા. અબ દેખો મોચીભાઈ, મોચીભાઈ કે સારા સામાન ફૂટપાથ કે ઓર ચલા ગયા. મોચીભાઈ છે એનો જે સામાન છે એ બધો જ ફૂટપાથ ઉપર જતો રહ્યો. મોચી કાકા ભી ગીર ગઈ. મોચી કાકા છે એ પણ બેઠેલા હતા, એ પણ જુઓ તમને પડી ગયેલા દેખાય છે. ફૂટપાથ પર મોચી કાકા સારા સામાન ફેલા ગયા. સામાન બધો પડી જવાથી બધો સામાન જો રસ્તા પર ફેલાઈ ગયા. કુત્તાભાઈ દેખો, કુત્તાભાઈ ભલે ચિત્રમાં કુત્તાભાઈ સો રહા થા. દૂસરે ચિત્રમાં કુત્તાભાઈ જોર સે આવાજ આને કે વજહ સે કુત્તાભાઈ ભાગ ગયા, દોડતા ચલા ગયા. કુતરાભાઈ છે એ પણ અચાનક આવો અવાજ સાંભળવાથી શું થાય છે? દોડવા માંડે છે. તોતા હે છત પર તોતા બેઠા હતા, વહ ભી કા ઉડને લગા. છતની ઉપર જે પોપટભાઈ બેઠા હતા એ પણ શું કરવું? ઉડવા લાગ્યા. સાયકલ કી ટાયર મેં હવા ભરને કે ટાયર ફટને કી વજહ સે સાયકલ વાલે ચાચા ભી ગીર ગયે.
જ્યારે ટાયર ફાટી ગયું ત્યારે સાયકલવાળા કાકા પણ જોયો તમે? પડી ગયા. સામને દેખો વો ખિડકી મેં સારે લોગ એકઠે હો ગયે. ત્યાં જે બારીમાં લોકો જોતા હતા ત્યાં બધા ભેગા થઈ અને ઊંચા થઈને જોવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુમાં આવું કંઈક થાય એટલે આપણે બધા તરત દોડાદોડી કરવા માંડીએ છીએ, કરો છો ને? સ્કૂટર વાલે ભૈયા વહ ભી પીછે દેખને લગે, લેકિન ક્યું દેખને લગે, ચલો દેખીએ. સ્કૂટરવાળા ભાઈ છે એ પણ પાછળ જોવા માંડ્યા, ઊભા રહીને શું જોવે છે. રિક્ષાવાલે કાકા વા એ સબ હુઆ વહીં દેખને કે પંચર મેં, એ બધું આ સા રિક્ષાવાળા ભાઈ છે એ બધું આ જોવાની વાતમાં, આ ત્રાસુ જોવાના કારણે શું થાય છે જુઓ. આપણે ક્યારે વાહન ચલાવતા હોઈએ અને આમ તેમ જોવાથી શું થાય વિદ્યાર્થી મિત્રો? દેખો દેખો ક્યાં હુઆ, રિક્ષાવાલે કાકાને સ્કૂટર પર ચલા દી, ઠોક દી. રિક્ષાવાળા કાકા છે એને સ્કૂટર ઉપર અડાડી દીધી એટલે સ્કૂટરવાળા ભાઈ પણ પડતા પડતા બચી ગયા. રિક્ષા કે અંદર બેઠા આદમી બહાર તક આ ગયા, આધા બહાર આ ગયા. રિક્ષાવાળા ભાઈ છે એ તો જોતા હતા, પરંતુ એની અંદર રિક્ષાની અંદર જે ભાઈ બેઠા છે એ તો આખા અડધા બહાર આવી ગયા અને ત્યાંનું દ્રશ્ય જોવા લાગ્યા. દેખો ઓર ક્યાં હૈ, કઈ સારે પૌધે પૌધે ભી હિલને લગે, કેટલા વૃક્ષો છે એ હલવા માંડ્યા, કેટલું બધું નુકસાન થવા લાગ્યું. વિદ્યાર્થી મિત્રો, તમે જો કે શાંત વાતાવરણ હોય અને આવું કંઈક થાય ત્યારે જે નુકસાન થાય છે ને, પણ એના કરતાં વધારે લોકો અંદર ગભરાઈ જાય ને, બી જાય છે ને, એના કારણે વધારે નુકસાન થાય છે. આ આપણે દ્રશ્ય નંબર 2માં જોયું. હવે આપણે એના પ્રશ્ન તરી પણ જોઈ લઈએ. ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્ન કયો ઉત્તર દીજીએ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવું પણ છું, હોમવર્કની અંદર લખેલા પણ આવશે, એ તમારે જવાબ બરાબર સમજી અને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો, અને ન ફાવતું હોય ત્યારે મેં મોકલેલી PDFમાંથી જોઈને પણ લખવાનું. ચાલો નંબર 1, ટાયર ફટને પર ક્યાં ક્યાં હુઆ. ટાયર ફાટી ગયું એનાથી શું શું અસર થઈ? ગુંજન કી સારી સબ્જીયા ગીર ગઈ, શાકવાળા બેન છે એમના શાકભાજી બધું પડી ગયું. ગુબ્બારે વાલે કે સારે ગુબ્બારે હવા મેં ઉડ ગઈ, ફુગાવાળા કાકા છે એના બધા ફુગા હવામાં ઉડી ગયા. તોતા છતે પરસે ઉડ ગયા, પોપટભાઈ છે એ છત ઉપર બેઠા હતા અને ત્યાંથી ઉડી ગયા. મોચી અપને સારે સામાન કે સાથ સડક પર આ ગયા, મોચીભાઈ પોતાનો સારો સામાન બધો સામાન લઈ અને રોડ ઉપર ઉડી ગયા. સડક પર રિક્ષાવાળા બાઇક સે ટકરા ગયા, રસ્તા ઉપર રિક્ષાવાળા ભાઈ છે એ બાઇકથી સ્કૂટર સાથે ટકરાઈ ગયા. એ સબ ક્રિયાએ ટાયર ફટને પર હોઈ. આ બધી જ ક્રિયા છે, ક્રિયા એટલે કોઈ પણ કામ કરવું, આ બધી જ ક્રિયા છે એ ટાયર ફાટવાથી થઈ. પ્રશ્ન નંબર 2, ટાયર કે અલાવા ફટને વાળી ચીજો કે નામ બતાવીએ. ટાયર જે આપણે ફાટી ગયું એવી જ રીતે બીજું કંઈક પણ વસ્તુ કે જે ફાટી જાય, ચાલો આપણે જોઈએ. ટાયર કે અલાવા ફટને વાળી ચીજે ફૂટબોલ, બાસ્કેટબોલ, ગુબ્બારે, તકિયા આદિ, આ બધી ચીજ વસ્તુઓ પણ ફાટી શકે છે. પ્રશ્ન નંબર 3, રિક્ષાવાળા બાઇક સે કયો ટકરાયા, રિક્ષાવાળા કાકા છે એ બાઇક સાથે કેમ ટકરાણા. જવાબ, ટાયર ફાટને કી અવાજ સુનકર દોનો ચાલક કા ધ્યાન વિચલિત હોને શે રિક્ષાવાલા બાઇક સે ટકરાયા. જો ટાયર ફાટવાથી એની અવાજ સાંભળીને દોનો ચાલક એટલે સ્કૂટરવાળા ભાઈ પણ અને રિક્ષાવાળા ભાઈ પણ બંનેનું ધ્યાન વિચલિત એટલે બે ધ્યાન થઈ ગયા,
બેધ્યાન કેવી રીતે થાય કે જ્યારે આપણે કોઈ કાર્ય કરતા હોય અને કંઈક અચાનક વસ્તુ બને ત્યારે એમાં ધ્યાન રહે નહીં અને આપણું ધ્યાન બીજે ક્યાંક જતું રહે. તો બે ધ્યાન હોને સે એટલે બે ધ્યાન થવાથી રિક્ષાવાળા ભાઈ અને બાઇકવાળા ભાઈ બંને ટકરાય. આના ઉપરથી બે વાત ખ્યાલ આવે છે કે જે આપણે કામ કરતા હોય માત્ર એમાં જ ધ્યાન આપવો, નહીંતર આપણું કામ બગડી શકે છે. બીજી વાત કે કામ બગડે તો આપણે ફરીવાર પણ કરી શકીએ, પણ જ્યારે આપણે વાહન ચલાવતા હોય અથવા બીજું મહત્ત્વનું કોઈ કાર્ય કરતા હોય તો તેમાં જ ધ્યાન આપવું, નહીંતર આપણા શરીરને પણ નુકસાન થાય છે. જેમ કે જો અહીંયા આપણે વાહનમાંથી પડી જઈ તો આપણું શરીરમાં ભાંગતણ પણ થાય અને કદાચ બીજું કોઈ વાહન આપણને નુકસાન વધારે પડતું કરે તો આપણે મરી પણ જઈએ. તો આ પ્રશ્ન ઉપરથી આપણે જાણવા પણ મળે છે કે આપણું કામ હંમેશા ધ્યાનપૂર્વક કરવું જોઈએ. પ્રશ્ન નંબર 4, ટાયર ફટને કા પ્રભાવ કિન પર નહીં પડા. ટાયર ફાટવાની પ્રભાવ એટલે અસર કઈ કઈ વસ્તુઓ ઉપર થઈ નથી. ટાયર ફટને કા પ્રભાવ દૂર ખડે લોગો ઓર પેડો પર નહીં પડા. મેં જેમ તમને કીધું કે વૃક્ષ હેલું, પણ એ તો શેના કારણે, કારણ કે વાહન એ ત્યાં હતા અને આ બધું, પણ વૃક્ષ તો નીચે પડી નથી ગયા. એટલે ટાયર ફટને કા પ્રભાવ દૂર ખડે લોગો, આપણે જો દૂર ઊભા હોય એના પર અને વૃક્ષો પર આ ટાયર ફાટવાની અસર થઈ નથી. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ આપણને એક સરસ મજાની વાત મળે છે કે ક્યાંય કાંઈ પણ ઘટના બને તો આપણે એની નજીક જઈને જોવાની બદલે દૂરથી પણ ઊભા રહીને જોઈ શકાય, નહીંતર આપણને પણ નુકસાન થઈ શકે છે. પ્રશ્ન નંબર 5, મોચી ક્યો રસ્તે પર આ ગયા. મોચી ભાઈ છે એ રસ્તા ઉપર શું કામ આવી ગયા? એને મન થયું હતું કે ભાઈ ચાલો હું રસ્તા ઉપર સૂઈ જાઉં, નહીં ને? તો ચાલો આપણે જવાબ જોઈએ. ટાયર ફટને કી આવાજ સે ડર કર મોચી રસ્તે પર આ ગયા. ટાયર ફાટવાના અવાજથી મોચી ભાઈ છે એ ડરી ગયા, પી ગયા, એટલે એ રસ્તા પર આવી ગયા. હવે આપણે પ્રશ્ન નંબર 2ના 1-5 સરસ મજાના પ્રશ્ન જવાબ જોઈ લીધા. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. ટાયર ફટા ઘટના કે સંદર્ભ મેં આપને ચર્ચા કી, આપ ભી એસી કિસી આંખો દેખી ઘટના કે બારે મેં બતાઈ. જો વિદ્યાર્થી મિત્રો, ટાયર ફાટ્યું એ પણ એક ઘટના, એવી બીજી કોઈ ઘટના તમે જોઈ હોય તો તમારે ક્લાસની અંદર હોત તો મને કહેવાની હતી, પણ હવે તો ક્લાસમાં તો આપણે સાથે નથી એટલે આપણે બધા નોટમાં લખી લેવાની, બરાબર ને? અહીંયા માત્ર તમને ઉદાહરણ માટે એક તમને જવાબ માટે વાત કહી દઈશ, જે પણ તમને કદાચ કોઈ ઘટના ન જોઈ હોય તો આ લખી શકો. પિછલે સાલ મેં દીપાવલી કે છુટ્ટીયા મેં અપને મામાજી કે ઘર ગયા થા. એક છોકરો છે એ વાત કરે છે કે ગયા વર્ષે હું દિવાળીની રજામાં મામાના ઘરે ગયો હતો. એક દિન જબ મેં અપને દોસ્તો કે સાથ ખેલ રહા થા, ઉસ સમય અચાનક કહીં સે એક મોટર તાર મેરી તરફ આ ગઈ. એક દિવસ છે ઈ પોતાના મિત્ર સાથે રમતો હતો અને અચાનક જ ક્યાંકથી એક મોટર એની સામે આવી ગઈ. મેં મોટર કો અપની તરફ આતા દેખ કર બહુત ડર ગયા થા. એ મોટરને જોઈને હું ખૂબ ડરી ગયો હતો. ઉસી સમય મેરે મામાજી વહા પર આ ગયે ઓર ઉન્હોને મુજે મોટર કે નીચે આ જાને સે બચા લયા. એ જ સમયે અચાનક મારા મામાજી આવ્યા અને મને મોટરની નીચેથી આવવા માટે આવી ન જાઉં એટલે બચાવી લીધું. યહ એક એસી ઘટના હે મેં જીસે કભી નહીં ભૂલુંગા. આ એક એવી ઘટના છે હું જ્યારે જેને ક્યારેય ભૂલી શકીશ નહીં. વિદ્યાર્થી મિત્રો, આવી ઘણી બધી ઘટનાઓ આપણે પણ જોઈ હશે, એમાંથી ઘણી બધી તો આપણે નથી લખવાની, આખી નોટ તો નથી બનાવવાની, પરંતુ આપણે સારા અક્ષરે અને હિન્દીમાં એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. આ હતા વિદ્યાર્થી મિત્રો અભ્યાસના પ્રશ્ન 1 અને 2.
પ્રશ્ન નંબર એકમાં એટલે કે બેની અંદર આપણે એકથી પાંચ જોયા અને પ્રશ્ન નંબર ત્રણની અંદર આપણે બનેલી જીવનની ઘટના લખી. હવે આપણે પ્રશ્ન ચાર સ્વાધ્યાય એના પણ આપણે જવાબ લખીશું. ચિત્ર દેખકર પ્રશ્નો કે ઉત્તર લખીએ. ચિત્ર જોઈ અને આપણે પ્રશ્ન જવાબ લખવાના છે. રબર સે બની હુઈ ચીજો કા નામ લખીએ. રબરથી બનેલી ચીજો એના આપણે નામ લખવાના છે. રબરથી કઈ કઈ વસ્તુઓ બને છે એ આપણે જોઈ અને એના નામ લખવાના છે. રબર સે બની હુઈ ચીજો કા નામ ટાયર, ગુબ્બારે ઓર ચંપલ. ટાયર રબરથી અંદર બનેલી વસ્તુ, રબરની બનેલી વસ્તુ કઈ છે તો કે ટાયર, ફુગ્ગા અને ચંપલ. નંબર બે જોઈએ. ટાયર ફટને સે પહેલે ક્યા હો રહા થા. ટાયર ફાટ્યા પહેલાં શું થઈ રહ્યું હતું. ટાયર ફટને સે પહેલે સાયકલવાલા સાયકલ મેં ટાયર સાયકલ કે ટાયર મેં હવા ભર રહા થા. ટાયર ફાટ્યા પહેલાં સાયકલવાળા ભાઈ સાયકલના ટાયરમાં હવા ભરી રહ્યા હતા. કુંજળિયન અપની સબ્જીયા બેચને જા રહી હતી. શાકભાજીવાળા બેન શાકભાજી વેચવા માટે જઈ રહ્યા હતા. ગુબ્બારેવાલે ગુબ્બારે બેચને જા રહા હતા. ગુબ્બારાવાળા ભાઈ ફુગ્ગાવાળા ભાઈ ફુગ્ગા વેચવા જઈ રહ્યા હતા. સડક કે કિનારે પર એક મોચી ગ્રાહક કી પ્રતીક્ષા મેં બેઠા હતા. રસ્તાના કિનારે એક ભાઈ મોચી ભાઈ ગ્રાહક એટલે બીજા કોઈ ચંપલ સીવડાવવા આવે અથવા ચંપલની રિપેર કરવા આવે એની રાહ જોતા હતા. ઓર છતે પર તોતા બેઠા હતા. છત પર પોપટભાઈ બેઠા હતા. પ્રશ્ન ત્રણ. ટાયર ક્યું ફટા. ટાયર શું કામ ફાટી ગયું. ટાયર બહુત પુરાના થા. સાયકલ વાલાને ટાયર મેં જ્યાદા હવા ભર દી ઇસલીએ ટાયર ફટ ગયા. ટાયર બહુ જૂનું હતું અને સાયકલવાળા ભાઈએ ટાયરની અંદર હવા પણ ઝાઝી ભરી એટલે ઇસલીએ ટાયર ફટ ગયા. એટલા માટે ટાયર ફાટી ગયું. પ્રશ્ન ચાર. ટાયર ફટને કે બાદ ક્યાં ક્યાં હુઆ. ટાયર ફાટી ગયા પછી શું શું થયું. ટાયર ફટને કે બાદ ટાયર મેં હવા ભરને વાલા આદમી ગીર ગયા. ટાયર ફાટવા પછી ટાયરવાળા ભાઈ જે હવા ભરતા હતા એ ભાઈ ઉડી ગયા. કુંજરની અંકે શિર પર રખી સબ્જીઓ કે ટોકરી ગીર ગઈ. શાકભાજીવાળા બેન છે એમણે માથે શાકભાજી રાખી હતી ટોપલીમાં એ ટોપલી ઉડી ગઈ. ગુબ્બારે હવા મેં ઉડ ગઈ. ફુગ્ગાવાળા ભાઈ છે એના ફુગ્ગા હવામાં ઉડી ગયા. તોતા ડર કે કારણ ઉડ ગયા. પોપટભાઈ છે એ બીકના કારણે ઉડી ગયા. મોચીકા સારા સામાન ઇધર ઉધર ફેલ ગયા. મોચીભાઈ છે એમનો સામાન આમથી આમ ફેલાઈ ગયો. ઓર વો ભી ઇચ ગીર પડા ઓર સડક પર સે ગુજરને વાલી રિક્ષા બાઇક મેં ટકરાઈ. એ ભાઈ પણ પડી ગયા અને રસ્તા ઉપર ગુજરને વાલી એટલે રસ્તા ઉપર જવાવાળી રિક્ષા પણ બાઇકથી ટકરાઈ ગઈ. હવે પ્રશ્ન નંબર આપણે જોઈએ બે. નિમ્નલિખિત પરિચ્છેદ કો પઢકર ઉસકા સુલેખન કીજીએ. સુલેખન એટલે સારા અક્ષરે અને કોઈ પણ વસ્તુની ભૂલ વગર જોઈને લખવું. આ તમારે તમારી જાતે પ્રશ્ન લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે. ચિત્ર કો દેખકર દોનો મેં ક્યાં ક્યાં અંતર હે ઢૂંઢ કર બતાઈ. આ ગેમ તો તમને બધાની રમવાની ખૂબ મજા આવે છે કે બંને ચિત્ર છે એ ચિત્રની અંદર કઈ કઈ ભૂલ છે એ તમારે જોવાની છે અને ભૂલવાળા ચિત્રની અંદર રાઉન્ડ કરતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સમજવાની ખૂબ અને ખૂબ મજા આવી ને. હા ભાઈ, આ ચિત્રની પાઠ વાંચવા સાંભળવાની સમજવાની તો મજા તો આવશે તમને બધાને, પણ એના ઉપરથી આપણને ઘણું બધું જીવનમાં શીખવા પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે એક એક પ્રશ્નના જવાબ સારી રીતે લખી અને મુખપાઠ કરી લેવા.
અને તમારા જીવનમાં કોઈ બનેલી ઘટનાને પણ તમારે સારી રીતે નોટબુકમાં લખવી. અને ઘટનાથી આપણે ક્યારેય ડરી ન જવું અને શાંતિથી કામ કરવાથી વધારે પડતું જ નુકસાન પણ થતું નથી એ પણ આપણે સમજ્યા. નવી વાત નવા લેક્ચરમાં આવજો.